તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટો આવ્યા અને વડોદરામાં ભાજપનો ભગવો લેવરાયો અને કોંગ્રેસનો સફાયો થયો. વડોદરામાં 5 સીટો પરથી કોંગ્રેસ હારી અને એના માટે કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો અને કેટલાક કાઉન્સિલરોએ બંધ બારણે ભાજપને મદદ કરી અને કોંગ્રેસને હરાવ્યો હતો તેવી લોકચર્ચા છે અને કેટલાક કોંગ્રેસના કાર્યકરોના મોઢેથી પણ આ વાત બહાર આવી છે. કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસના ગદ્દારો સામે કડક પગલાં લેવા તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી આવા ગદ્દારોને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે. તેઓના નામોની લિસ્ટ પણ તૈયાર થઈ છે જે વહેલી તકે જાહેર થશે. ત્યારે બીજી તરફ વડોદરાના કોંગ્રેસની હાર માટે જવાબદાર કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર રાવત કહે છે કે હું જવાબદાર નથી, જવાબદાર તો પાર્ટી છે, જેથી હું રાજીનામું આપીશ નહીં, મારો કોઈ હરાવ માટેનો રોલ નથી. પ્રજાને ચુકાદો માન્ય રાખવો પડે છે. પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે અને સમગ્ર ગુજરાતમાં સત્તાસ્થાને બેસાડ્યા છીએ. લોકશાહીમાં પ્રજા સર્વોચ્ચ હોય છે અને એના ચુકાદાને અમે માન આપીએ છીએ અને એની જીતને સ્વીકારી અત્યારે અમે કામગીરી કરી રહ્યા છીએ. તમામ ચૂંટણીનું વિશ્લેષણ કરી રહ્યું છે, કામગીરીનું પણ વિશ્લેષણ કરી રહ્યું છે. જે લોકો પાર્ટીની વિરુદ્ધ ચૂંટણી લડ્યા હોય એમને તાત્કાલિક અસરથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની સત્તા પહેલીવાર કોંગ્રેસ પક્ષે જિલ્લા પ્રમુખોને આપી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે કોંગ્રેસ પક્ષના કોઈપણ હોદ્દેદારે અમારા ઉમેદવારોની વિરુદ્ધમાં ચૂંટણી લડી હશે તો એમને તાત્કાલિક અસરથી 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે અને સાથે સાથે તમામ ઉમેદવારો પાસેથી અને કાર્યકરો પાસેથી માહિતી મંગાવવામાં આવી રહી છે કે કામગીરીનું વિશ્લેષણ થશે અને એ પ્રકારે રજૂઆત પણ કરવામાં આવશે. 5-5 બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો છે, આવી રીતે ઘણી જગ્યાએ પરાજય થયો છે. આ પરાજય અમે સ્વીકારીએ છીએ, પરંતુ આ હાર અમારા લેવલની નથી. આ કોંગ્રેસ પક્ષની ગુજરાત પ્રદેશ લેવલે અમે ચૂંટણી હાર્યા છીએ અને એ માટે અમારા પ્રમુખે રાજીનામું આપેલું છે. એમના પછી જ કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. અત્યારે કોઈ રાજીનામું આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે આ હાર કોંગ્રેસ પક્ષની મોટા લેવલની હાર થઈ છે જેમાં અમારો કોઈ રોલ આમાં હોતો નથી. ત્યારે બીજી તરફ કોંગ્રેસના કાર્યકર નરેન્દ્ર જયસ્વાલે કહ્યું કે કોંગ્રેસના જ કેટલાક કાર્યકરો બળવાખોર છે, કોંગ્રેસમાં સડો છે, જેને વહેલી તકે પાર્ટીમાંથી કાઢવો પડશે, નહીતર એ લોકો કોંગ્રેસને પરાસ્ત કરશે, જેથી વહેલી તકે આવા સડાને પાર્ટીએ હટાવી દેવું જરૂરી છે. દરેક સીટની ઉપર ઓછા ઓછા 50,000 અંતરથી હારી છે તો ખરેખર આ નૈતિક જવાબદારી પ્રમુખની થાય છે અને હું મારું એવું અંગત માનવું છે કે ખરેખર પ્રમુખે સામે ચાલી અને રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એમને જે કંઈ પણ પ્રયત્ન કર્યા હશે કોંગ્રેસ બેઠી કરવાના એ કરી નથી શક્યા અને પ્રજાએ કોંગ્રેસના વિરુદ્ધ જઈ અને મત આપ્યા છે એ સનાતન સત્ય વસ્તુ જણાઈ આવી છે. એટલે મારું માનવું એવું છે કે ખરેખર પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ. જો બંધ બારણે મદદ કરી હોય અને પાર્ટીની અંદર ખુલાસીને બહાર આવી જાય કે આ માણસે બંધ બારણે પણ બીજેપીને મદદ કરી છે તો કોંગ્રેસ પાર્ટીએ તાત્કાલિકથી અસરમાં આવે એવી રીતે સસ્પેન્ડ કરી દેવું. સસ્પેન્ડ કરી દેવો, તારત જ કોંગ્રેસ પાર્ટીમાંથી કાઢી મૂકવો છે, કારણ કે 2.5 લાખ મતથી હારી ગયા પછી કોઈક એક કાર્યકર જે ભાજપને પાછલી બારીએ મદદ કરતો હોય એને કોંગ્રેસમાં રાખવાની કાંઈ જરૂર નથી. બીજા 100-200 મત ઓછા થશે, બીજું કઈ કોંગ્રેસ ઉતાય નહીં. આગામી દિવસોની અંદર આ જે વ્યક્તિઓના નામો છે જાહેરમાં આવતા જશે તો અમારા જેવા કોંગ્રેસ ઓરિએન્ટલ માણસો એમનો જાહેરમાં વિરોધ કરતા જઈશું અને કોંગ્રેસના દરેક કાર્યક્રમોની અંદર ભાજપનો દલાલ કહીને એમનો ઉચ્ચાર કરવામાં આવશે.